वैष्णव जन तो બાપુને મળવા દેશ વિદેશના પત્રકારો આવ્યા જ કરતા. તેઓ બાપુને કોઈ કોઈ વાર જાત જાતના વિચિત્ર સવાલો પૂછતા અને બાપુ પણ તેઓને વિનોદ ભર્યા ટૂંકા જવાબો આપતા. એક પત્રકારે બાપુને પૂછ્યું, તમે આરસીમાં કદી તમારું મોં નથી જોતા? બાપુ હસતા હસતા જવાબ આપે છે, મને મળવા આવનાર દરેક જણ મારું મોં જુએ જ છે, તો પછી મારે અરીસો રાખવાની અને એમાં મોં જોવાની જરૂર ખરી? એક અંગ્રેજ ખબરપત્રે બાપુને પૂછ્યું, જો હિન્દને સ્વરાજ મળે તો અંગ્રેજોનું શું થશે? બ્રિટિશ રાજ્યનું નિશાન સિંહ છે એને ખ્યાલમાં રાખીને બાપુએ હસતા હસતા સહજ રીતે જવાબ આપ્યો, સિંહ ઘેટાની સાથે સુખેથી રહેશે. એકવાર એક પત્રકારે બાપુને સવાલ પૂછ્યો, બાપુ આપ તો સંત મહાત્મા છો એટલે મૃત્યુ પછી આપને સ્વર્ગ જ મળશે, ખરી વાત ને? બાપુએ મુક્ત હાસ્ય વેરતા કહ્યું, મૃત્યુ પછી મને સ્વર્ગ મળશે કે નરક એ હું ન કહી શકું, પણ એટલું તો ચોક્કસ કહી શકું કે હું સ્વર્ગમાં હોઈશ કે નરકમાં, પણ મારા સ્વાગત માટે ગમે ત્યાં પત્રકારોનું ધાડું તો જરૂર પહોંચી જ ગયું હશે. એકવાર વિદેશી પત્રકારે બાપુને પૂછ્યું, તમે ખરેખર મહાત્મા છો? બાપુ હસતા હસતા બોલે, મને તો એવું નથી લાગતું, પણ હું તો ભગવાને સર્જેલા પ્રાણીઓમાંનું એક નમ્ર પ્રાણી છું એવું મને લાગે છે. પત્રકારે તરત બીજો સવાલ પૂછ્યો, તો પછી મહાત્માની વ્યાખ્યા શી છે? બાપુ હસવાનું ચાલુ રાખતા કહે, હજુ હું કોઈ મોટા મહાત્માને મળ્યો નથી, તો પછી મહાત્માની વ્યાખ્યા શી રીતે કરી આપું? પત્રકારે ત્રીજો સવાલ પૂછ્યો, આપ મહાત્મા નથી તો પછી આપ આપના અનુયાયીઓને કેમ કહેતા નથી કે આપ મહાત્મા નથી? બાપુ હસતા હસતા કહે, જેમ જેમ હું એ લોકોને ના પાડતો જાઉં છું તેમ તેમ તેઓ વધારે ને વધારે ઉપયોગ મહાત્મા શબ્દનો કરવા લાગ્યા છે. એક પત્રકારે પૂછ્યું, સ્વરાજ મળ્યા પછી આપનું સ્થાન ક્યાં હશે બાપુ? બાપુ કહે, મારા હકની બહુ રજાઓ ચડી ગઈ છે એટલે હું તો લાંબી રજા ઉપર ઉતરી જઈશ. બાપુ પાસે હિન્દની રાજકીય પરિસ્થિતિ વિશે અને બાપુની પ્રવૃત્તિ વિશે કશું ખાસ જાણવા મળશે એમ માનીને એક વિદેશી પત્રકારે બાપુને પૂછ્યું, મિસ્ટર ગાંધી મારે માટે કંઈ છે? બાપુ હસતા હસતા બોલ્યા, ના, સિવાય કે તમારે મારી શાલ જોઈતી હોય તો આપી દઉં. ગાંધી અરવિંદ કરાર ઉપર સહી થઈ ગયા પછી બીજે દિવસે બાપુએ પત્રકારોને મુલાકાત આપી. એક પત્રકારે સવાલ પૂછ્યો, ભાવિ સરકારમાં આપ પ્રધાનમંત્રીનું પદ સ્વીકારશો કે કેમ? બાપુએ જવાબ આપ્યો, ના, આ કામ વધારે જુવાન માણસને અને મજબૂત કાંડાવાળાને સોંપશું. પત્રકારે બીજો સવાલ પૂછ્યો, ધારો કે લોકો આગ્રહ રાખે અને આપને બળજબરી કરે તો શું થાય? બાપુ કહે, તો હું તમારા જેવા કોઈ ખબરપત્રની પાછળ સંતાઈશ. આ સાંભળીને સૌ પત્રકારો મુક્ત મને હસી ગયા.